नमस्ते विद्यार्थी मित्रों, आज आप गुजराती में रविशंकर महाराज पाठ नंबर 4 विषे भणीशू, जेना लेखक है धीरुभाई परीख। एटले के धीरुभाई परीखे अपने रविशंकर महाराज जीवन चरित्र विषे आखो पाठ आपने समझाव्यो छे। एटले के जीवन चरित्र रविशंकर महाराज नु केवुं हतुं एना विषे आपने प्रेरणा आपी छे। तो धीरुभाई ईश्वरलाल परीखनो जन्म विरम गाम में थयो हतो। जुदी जुदी शिक्षण संस्थाओं में तेमणे भाषा साहित्यना विद्वान अध्यापक तरीके पोतानी सेवाओ आपी हती। एटले शुं के धीरुभाई परीख जे लेखक छे एणे भाषा में एटले के विद्वान तरीके कविता विवेचक अनुवाद जेवा अनेक नोंधपात्र एवा प्रकाशनों आपणे आपेला जोवा मळे छे। प्रस्तुत कविता द्वारा लेखके रविशंकर महाराजना जीवन कार्य विषेनी शैलीनी रजूआत करी छे के रविशंकर महाराज केवुं सादगी भरेलुं जीवन जीवता हता अने केवी लोकोनी सेवा करता हता अने एमना जीवनमांथी आपणने प्रेरणा मळे छे। तो विद्यार्थी मित्रों, अहीं आपणे रविशंकर महाराजनुं जीवन चरित्र विषे भणीशुं। एटले धीरुभाई परीखे रविशंकर महाराजनुं जीवन चरित्र अहीं आपणने आपेलुं जोवा मळे छे। एटले के पाठनो साहित्य प्रकार पूछवामां आवे तो शुं कहेवाय? जीवन चरित्र। तो हवे आपणे आगळ जीवन चरित्र विषे आगळ जोईशुं रविशंकर महाराजना। महाराज अने वडी सेवक। महाराज एटले तो मोटो राजा। ए शुं कहेवाय छे के महाराज एटले कोने कहेवाय? जे राजा होय, राजानी गादी उपर बेसता होय एने शुं कहेवाय? महाराज कहेवामां आवे छे। एटले के महाराज एटले मोटो राजा होय एवुं कहेवाय। अहीं तो वडी सेवक। सेवक एटले शुं के सेवा आपनार होय एने शुं कहेवाय? सेवक कहेवाय। मोटो राजा तो सेवा करावे के सेवा करे। राजाओनुं काम शुं होय छे के एनी साथे घणा बधा माणसो एमनी सेवामां जोड़ायेला होय छे। एटले के राजानुं काम सेवा लेवानुं होय छे, सेवा आपवानुं होतुं नथी। हा पण आ महाराज तो राज विनाना महाराज। एटले शुं? रविशंकर महाराज केवा छे? राज्य विनाना महाराज छे। एमनुं कोई पण राज्य नथी, एमने कोई पण महाराजनी पदवी जोईती नथी, तेम छतां पण एने महाराजनुं बिरुद एटले के स्थान आपवामां आवतुं હોય છે। નવાઈ લાગે છે। નવાઈ એટલે શું? આશ્ચર્ય લાગે છે ને કે રાજ વિનાના તે વળી મહારાજ હોય તે શું કહે છે કે રાજા મહારાજનું નામ આપે એટલે શું કે જેની પાસે રાજ્ય ન હોય, રાજ્ય વિનાનો કોઈ મહારાજ હોય એટલે બધાને નવાઈ લાગે છે, આશ્ચર્ય લાગતું જોવા મળે છે। હા આ નવાઈ પમાડે તેવી પણ ખરી વાત છે, એટલે શું? આશ્ચર્ય લગાવે એવી પણ વાત આપણને જોવા મળે છે। લોકોના હૃદય પર જેમની સત્તા ચાલે એવા છે આ મહારાજ। શું કહે છે લેખક આપણને ધીરુભાઈ? કે લોકોના હૃદય પર જેનું રાજ ચાલતું હોય એવા મહારાજ છે। એટલે કે એમનું જીવન કેવું હોય? સેવામય હોય છે, સાદગી ભરેલું જીવન છે અને એણે સમાજ કાર્યો કર્યા છે અને સમાજ કાર્યો જે કર્યા છે લોકોને ન્યાય અપાવ્યો છે, લોકોને દુઃખમાંથી બહાર પાડ્યા છે। એટલા માટે શું કે જેમના હૃદય પર એટલે કે પ્રજા ઉપર કોનું રાજ ચાલે છે? મહારાજનું રાજ ચાલતું જોવા મળે છે। એટલે રવિશંકર મહારાજને મહારાજ તરીકે પણ ઓળખવામાં આવે છે આ મહારાજ। હા આ મહારાજને તમે નથી ઓળખતા, લો તો હું એમનું નામ કહું। એમનું નામ રવિશંકર વ્યાસ। એટલે શું કહે છે કે રવિશંકર મહારાજને સરનેમ શું છે? વ્યાસ। રવિશંકર વ્યાસના નામે એમને ઓળખવામાં આવે છે। હજી એ ઓળખાણ ના પડી, રવિશંકર વ્યાસનું નામ અજાણ્યું લાગે છે, અરે એ જ એમનું ખરું નામ છે। એટલે કે રવિશંકર મહારાજનું સાચું નામ શું છે? રવિશંકર વ્યાસ, અને વ્યાસ એ જ એમની સાચી અટક છે। આ તો એમના લોકહિતના કાર્યથી એમને નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી લોકોએ જ એને મહારાજનું બિરુદ આપ્યું છે। તે શું કહેવાય છે કે એમના લોકહિતના એટલે કે બીજાને પરોપકાર ભરેલું જીવન જીવવાનું, પરોપકારી જીવન જીવવાનું, બીજાને દુઃખમાંથી બહાર ઉગારવાના એવા કાર્યોથી એટલે કે એવા કામોથી
એમની નિસ્વાર્થ પ્રવૃત્તિઓથી, એટલે કે કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર લોકોને મદદ કરવી, આ પ્રવૃત્તિથી લોકોએ એમને મહારાજનું સ્થાન આપ્યું છે. બિરુદ એટલે શું? સ્થાન આપવું, એટલે કે આપણા કામ દ્વારા આપણને માન મળતું હોય છે. તો એ જ પ્રમાણે રવિશંકર મહારાજે પણ શું? નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરી છે, એટલે એમને મહારાજનું બિરુદ આપવામાં આવ્યું છે. આમ એ મહારાજ તરીકે પ્રસિદ્ધ થયા છે. એટલે કે મહારાજ એટલે ખાલી રાજ્યમાં રાજ કરતા હોય કે સિંહાસન પર બેસતા હોય એને મહારાજ કહેવામાં આવતું નથી. પણ રવિશંકર મહારાજે પોતાના નિસ્વાર્થ પ્રવૃત્તિથી કામ કર્યું છે, લોકોને ન્યાય અપાવ્યો છે અને મદદ કરી છે, એટલા માટે એમને મહારાજ તરીકે સ્થાન આપવામાં આવ્યું છે અને મહારાજના નામથી લોકો એમને ઓળખતા થયા છે. આ મહારાજ એટલે જ ગુજરાતના મુખ સેવક રવિશંકર મહારાજ. મુખ સેવક એટલે શું? કે કોઈ પણ પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા કરનાર. એટલે શું? મુખ સેવક તરીકે એમને ઓળખવામાં આવે છે. એટલે કે મૂંગા રહીને બધાની સેવા કરે છે, પોતે જે કામ કરે છે કોઈને પણ જાણ કરતા નથી. લોકો એમને રવિશંકર દાદા પણ કહેતા હતા. મહારાજની સાથે બીજું કયું નામ આપવામાં આવે છે? રવિશંકર દાદા તરીકે પણ લોકો એમને ઓળખતા હતા. રવિશંકર મહારાજનો જન્મ સંવત 1940ના મહા મહિનાની વદ 14ના દિવસે, એટલે કે મહાશિવરાત્રિના રોજ થયો હતો. રવિશંકર મહારાજનો જન્મ ક્યારે? 1940માં મહા મહિનાની વદ 14ના દિવસે, એટલે કે મહાશિવરાત્રિના દિવસે થયો હતો. ઈસવીસન 1884ના ફેબ્રુઆરી મહિનાની 25મી તારીખે ખેડા જિલ્લાના રઢુ ગામે જન્મેલા રવિશંકરના પિતાશ્રીનું નામ શિવરામભાઈ અને માતૃશ્રીનું નામ નાથીબા હતું. શું કે 1884માં ફેબ્રુઆરીની મહિનાની 25 તારીખે કયા જિલ્લામાં? રઢુ જિલ્લામાં એમનો જન્મેલા હતા. પિતાનું નામ શિવરામભાઈ અને માતાનું નામ નાથીબા હતું. પિતાજી પાસેથી જીવનમાં સારી ટેવો કેળવવાનો અને માતા પાસેથી ખૂબ જ ચાવી ચાવીને ખાવાની આરોગ્યની ચાવીનું શિક્ષણ એમણે બાળપણથી જ પામ્યા હતા. એટલે શું કહે છે કે એમને માતા પિતા પાસેથી કેવા સંસ્કારોનું પ્રદાન થયા હતા? કે પિતાજી પાસેથી સારી ટેવો, એટલે કે જીવનમાં સારા માર્ગ પર જવાને સુટેવ કહેવાય, બરાબર? સારી ટેવો એમને મળેલી હતી. કેળવણી એટલે કે એમનો એ પ્રકારે ઉછેર કરવામાં આવ્યો હતો. અને માતા પાસેથી જમતી વખતે કેવી રીતે કોઈ પણ અન્ન ખાય ચાવી ચાવીને ખાવું જોઈએ. આ એક શું? આરોગ્યને લગતી ચાવી છે, કે ચાવી ચાવીને ખાવાથી આપણને શરીરમાં ફાયદા થાય છે. આ શિક્ષણ એમને બાળપણથી જ મળેલું જોવા મળે છે. બાળપણથી જ એમનો સ્વભાવ સાહસ અને નીડરનો હતો. એટલે શું કહે છે કે સાહસી હતા અને નીડર, એટલે કે એમને કોઈ પણ જાતનો ડર કે ભય લાગતો હતો નહીં. દિન દુઃખી પ્રત્યેની લાગણીવાળું હૈયું પણ એમને બાળપણથી જ મળ્યું હતું. શું કહે છે કે માતા પિતાએ એમનો સંસ્કાર અને એમનો ઉછેર જ એ પ્રમાણે કર્યો હતો કે સાહસી હતા, એટલે કે એમણે સારા કાર્ય કરીને નીડર બનીને કંઈ પણ ભય રાખ્યા વગર લોકોની મદદ કરતા હતા અને દિન દુઃખી, એટલે કે જે દુઃખી હોય એના પ્રત્યે પ્રેમાળ હૃદય રાખતા હતા. એમનું હૃદય કેવું હતું? પ્રેમાળયુક્ત હતું. અને આ બધું કેવું? એમને બાળપણથી જ બક્ષિસ તરીકે મળ્યું હતું. બાળપણથી જ એમના ઘરના નાના મોટા કામમાં મદદ કરતા હતા. એટલે આપણને શું સમજ પડે છે આમાં? કે રવિશંકર મહારાજને કોઈ પણ કાર્યમાં નાનમ લાગતી હતી નહીં, પછી એ કામ મોટું હોય કે નાનું હોય. બાળપણથી જ ઘરના તમામ કામોમાં મદદ કરતા હતા. માતાનું નામ શું છે? નાથીબા. અને પિતાનું નામ શિવરામભાઈ છે. બાળપણથી જ એમને આ બધા સારા સંસ્કારનું સિંચન કર્યું હતું. કયા કયા સારા સંસ્કારો? કે જીવનમાં સારી ટેવો કેળવવાનો અને માતા તરફથી શું? આરોગ્યની ચાવી કઈ મળી હતી? કે ખૂબ ચાવી ચાવીને ખાવું જોઈએ. અને બાળપણથી જ એમનો સ્વભાવ કેવો? લાગણીશીલ હતો. જે દુઃખી હોય એને જઈને મદદ કરવાની અને ઘરના નાના મોટા કામમાં કોઈ પણ કામને નાનું ન સમજતા હતા અને ઘરના કામોમાં મદદ કરતા હતા. ખેતી પ્રત્યેનું કામ એ શીખી ગયા ને હોંશેથી જ એ કામમાં જોતરાઈ જતા હતા. એટલે શું કે ખેતી પ્રત્યે પણ કામ કરતા હતા અને એ કામમાં તેઓ જોડાઈ ગયા હતા.
કોઈ પણ કામમાં એમને શરમ સંકોચ કે નાનમ નહીં. એટલે શું કહે છે કે કોઈ પણ કામ કરવું હોય એમને શરમ પણ લાગતી નથી કે નાનમ લાગતી નથી કે સંકોચ પણ અનુભવતા નથી. નાનું કે મોટું કોઈ પણ કામ તેમને મન મહિમા બનતું હતું. એટલે શું કે કોઈ પણ કામ હોય એમણે કામ કેવું મન મૂકીને કરતા હતા, એમના માટે એ કામ ઊંચું જ ગણતા હતા. આગળ, મોટા થયા પછી પણ એમણે કામ કરવાની વૃત્તિ છોડી નહીં. એટલે કે શું કહે છે કે એકવાર સારા સંસ્કારનું સિંચન નાનપણથી જ થયું હોય એ પછી આગળ જઈને એ કામમાં માણસ આગળ જોડાયેલો જોવા મળે છે. એમ કે કહેવામાં આવે છે ને કે કુમળા છોડને જેમ વાળે તેમ વરે. તો અહીં પણ એવું છે કે રવિશંકર મહારાજને બાળપણથી જ એવા સારા સારા સંસ્કારોનું સિંચન થયું હતું, એ માટે મોટા થયા પછી પણ એમણે આ પોતાની વૃત્તિઓને છોડી હતી નહીં. હા, એમની કામ કરવાની દિશા બદલાઈ ગઈ હતી. મહાત્મા ગાંધીજીના પરિચયમાં આવ્યા પછી એમણે અનેક કામો ઉપાડી લીધા હતા. એટલે શું કહે છે કે ગાંધીજીના પરિચયમાં આવે છે, એમની સાથે સંપર્કમાં આવે છે, એટલે કે એમણે એમની સાથે પણ નવા નવા કામો, લોકોને દુઃખમાંથી દૂર કરવાના કામો ઉપાડી લીધા હતા. એ કામમાં ખૂબ જ રસ લીધો હતો. એ જે કામ ઉપાડે તેમાં તો દિલ દઈને જોડાય જાય. એટલે શું કહે છે કે કોઈ પણ કામ કરે છે તો પોતાનું સંપૂર્ણ ધ્યાન એમાં જ લગાવે છે અને પોતે મન મૂકીને એ કામમાં જોડાઈ જતા હોય છે. મહાત્મા ગાંધીએ તો કહેલું પણ ખરું, બસ મહારાજની આ જ ખૂબી છે. ખૂબી એટલે શું? સારી વસ્તુ છે કે જે એમને ગમે છે કે કોઈ પણ કાર્ય કરે છે એ મન મૂકીને કરે છે, એમાં કોઈ કામમાં કોઈ પણ કચાશ રાખતા નથી. તેમણે જે કામ સોંપો તેમાં તે પોતે આત્મા રેડી દે છે. એટલે શું કહે છે? આત્મા રેડી દેવો એટલે કે શું? એમણે ખૂબ જ ધ્યાનથી લગનથી અને એ કામ પ્રત્યે પોતે ખૂબ જ દિલ મૂકીને કામ કરતા હતા. એમનું કામ ઝળકે છે. શું એટલે કે ઝળકવું એટલે કે ઝળહળી ઉઠવું. જે પણ કાર્ય કરે છે એ ખૂબ જ લોકોને ગમે છે અને લોકો દુઃખમાંથી બહાર પણ આવતા જોવા મળે છે અને તેથી વધુ સારી અસર પડે છે. ગાંધીજી સાથેના પરિચય પછી એમણે ભારતની આઝાદીમાં લડત ઝંપલાવી એટલે શું? આગળ જોડાયા. યજમાન વૃત્તિનો ધંધો છોડ્યો હતો. એટલે શું કે યજમાન વૃત્તિનો ધંધો એમણે બંધ કરી દીધો હતો. વિલાયતી કપડાં છોડ્યા, ગામ ઘર બધું જ છોડી એ રાષ્ટ્રમાં કામમાં લાગી ગયા. એટલે શું કે વિલાયત એટલે કે આપણા જે ભારતમાં જે બનતું હોય તેમાંથી પણ, મતલબ જે વિદેશમાંથી આવે તે કપડાં પણ પહેરવાનું છોડી દીધું અને બધા ગામ ઘર બધું છોડી દીધું અને રાષ્ટ્રના કામમાં લાગી ગયા હતા. ચરખો ચલાવી ખાદીના વસ્ત્રો પહેરવા, સાદું ખાવું પીવું અને સાદાઈથી રહેવું એ જ એમનો જીવન મંત્ર બની ગયો હતો. ચરખો એટલે ખબર ને, આપણે સૂતરના દોરા, પહેલાં શું ગાંધીજી હાથથી ચરખો ચલાવતા હતા, એ ચરખા પર શું ખાદીના વસ્ત્રો એની પર જ બનાવી વસ્ત્રો પહેરતા સાદું જીવન જીવતા હતા એ એમનો જીવન મંત્ર બની ગયો. કોનો? રવિશંકર મહારાજનો. સાદું જ જીવન જીવવાનું. ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિને સ્થાને લોક પ્રવૃત્તિએ તેમના જીવનમાં પ્રવેશ કર્યો. રાજ પ્રવૃત્તિની સાથે શું? લોક પ્રવૃત્તિએ પણ જીવનમાં પ્રવેશ કર્યો. એટલે કે લોકોની કોઈ પણ મૂંઝવણ હોય, કોઈ પણ મુશ્કેલી હોય એને પણ દૂર કરવાનું કામ રવિશંકર મહારાજે ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિમાંથી લોક પ્રવૃત્તિમાં જોડાય છે અને જીવનમાં પ્રવેશ કરે છે. પછી તો એ જ પ્રવૃત્તિ મુખ્ય બની ગઈ. એટલે કે શું? લોક પ્રવૃત્તિનું જ કામ જ એમના માટે મુખ્ય બની ગયું હતું. લોકસેવાના ક્ષેત્રે એમણે પ્રથમ પગરણ માંડેલા. એટલે શું કહે છે રવિશંકર મહારાજ? કે લોકસેવામાં જ એમણે પોતાનું જીવન અર્પણ કરે છે અને પ્રથમવાર પગરણ માંડેલા જોવા મળે છે. એટલે એમણે એ તરફ જોડાવાનું નક્કી કરે છે. ઈસવીસન 1911માં વડોદરામાં તેઓ શ્રી ફતેહસિંહ રાવ અનાથ આશ્રમમાં 2-3 છોકરાઓને દાખલ કરવા ગયા હતા. એટલે કે શું? આ એક લોક પ્રવૃત્તિ થઈ કે
जेना माता पिता न होय एना बाळक ने शू कहेवाय छे अनाथ कहेवाय छे। तो अनाथ आश्रम में बे त्रण छोकरा ने शू भणवा माटे दाखल करवा माटे जाय छे त्यांना वडोदरा में कोना अनाथ आश्रम में फतेहसिंह रावना अनाथ आश्रम में छोकराओने दाखल करवा माटे जाय छे रविशंकर महाराज। अनाथ आश्रम वड़ाए रविशंकर ने फाड़ो उघरावा कह्युं त्यारे तो आ काम एमने साव नवू हतू एटले के फाड़ो उघरावानो एटले के आवी जे अनाथ आश्रमनी संस्थाओ होय एने चलावा माटे शुं फाड़ो उघरावो पड़े एटले के जे पोताने सहाय करवा मांगता होय एना माटे घरे घरे जईने फाड़ो उघरावानुं काम पण रविशंकर महाराजे कर्युं हतुं। एमना माटे आ काम केवुं हतुं पहेली वारनुं हतुं अने साव नवू काम हतुं पण एमणे आ काम माथे उपाड़ी लीधुं एटले एमणे आ काम पण पोते પોતાનું મન મૂકીને આત્મા રેડીને કરવા લાગ્યા હતા। ઘેર ઘેર ફરી એમણે એ આશ્રમ માટે ઠીક ઠીક રકમ એકઠી કરી એટલે કે અનાથ આશ્રમનું કામ થાય એ માટે એમણે શું થોડી થોડી રકમો એકઠી એટલે કે ભેગી કરી લીધી હતી। ત્યાર પછી ધીમે ધીમે એમણે આવા જ કામોમાં પોતાની જાતને જોતરવા માંડી એટલે શું ધીમે ધીમે રાજકીય પ્રવૃત્તિઓમાંથી લોક પ્રવૃત્તિઓમાં એટલે કે આવા જ કામોમાં જોડાઈ જાય છે કે અનાથ આશ્રમના બાળકો હોય એને ત્યાં ભણવા માટે એડમિશન અપાવવું કે ત્યાં દાખલ કરવા આવા બધા કામમાં જોડાઈ જતા જોવા મળે છે। કોણ? રવિશંકર મહારાજ। એકવાર પેટલાદથી થોડે દૂર આવેલા જોગણ ગામમાં એમણે જવાનું થયું। ક્યાં? પેટલાદ ગામથી આવેલું થોડું દૂર જોગણ ગામમાં જવાનું થયું। એમણે જોયું તો ત્યાં નરી ગંદકી જ ગંદકી એટલે શું ત્યાં ખૂબ જ ગંદવાર જોવા મળે છે। આગળ ગામમાં ઠેર ઠેર ગરીબાઈ ડોકિયા કરે એટલે કે ત્યાં ખૂબ જ ગરીબાઈ જોવા મળે છે। આ ગરીબાઈ અને ગંદકીથી એમનું દિલ ધ્રવી ઉઠ્યું એટલે શું થાય છે કે એમને ખૂબ જ દુઃખ થતું જોવા મળે છે, ખૂબ જ દુઃખી થતા જોવા મળે છે। શાના લીધે? ગંદકી અને ગરીબાઈના લીધે। ત્યાં જ રહી આ દૂષણો દૂર કરવાનો એણે મનસૂબો કર્યો એટલે શું કરે છે કે ત્યાં રહીને જ એમણે આને દૂર કરવા માટે નો નિશ્ચય કર્યો હતો। મનમાં નિશ્ચય કરી એ તરફ આગળ વધે છે। આજુબાજુના ગામડામાં પણ એ જ પરિસ્થિતિ હતી। મહારાજ તો ગામડે ગામડે ફરવા લાગ્યા અને શું કહેવાય લોક પ્રવૃત્તિ કહેવાય છે। પહેલાં કઈ પ્રવૃત્તિ કરે છે કે અનાથ આશ્રમમાં બાળકોને દાખલ કરે છે, ત્યાર પછી ગામમાં ગંદકી અને ગરીબાઈને દૂર કરવા માટે લોક પ્રવૃત્તિઓમાં આગળ ઝંપલાવતા જોવા મળે છે અને મહારાજ ગામડે ગામડે ફરવા લાગ્યા। દિવસમાં એકવાર બપોરે કોઈ ગામમાંથી થોડાક દાળ ચોખા મેળવીને ખીચડી રાંધી ખાય છે અને પછી એમની યાત્રા શરૂ થાય છે એટલે શું ભિક્ષા લઈને શું ગામેમાંથી માંગવા જાય છે દાળ અને ચોખાની શું બનાવે છે ખીચડી બનાવતા જોવા મળે છે અને એમની યાત્રા શરૂ થતી જોવા મળે છે લોક કલ્યાણ માટે। પાણી પીવા સાથે પાણી પીવા માટે શું કરે છે? સાથે દોરી અને લોટો રાખે છે। ગામની ભાગોળે પ્રથમ નાહી ધોઈ લે છે, ભાગોળ એટલે શું પાદરે ત્યાં નાહી ધોઈ લે છે, પછી એ ગામમાં પ્રવેશ કરે છે। આ યાત્રામાં બે ત્રણ વખત દોરી ખોવાઈ ગઈ, આમાંથી એમણે દોરી સાથે રાખવાનું માંડી વાળ્યું। શું થાય છે કે દોરી વારે વારે ખોવાઈ જતી હોવાથી કે હવે એમણે દોરી પણ સાથે લઈ જવાનું માંડી વાળ્યું। હવે એમણે એવો નિયમ લીધો કે બપોરે જમ્યા પછી પાણી પીવું કે પછી 24 કલાક સુધી પાણી પીવું નહીં એટલે લોક પ્રવૃત્તિ માટે કેટલો ત્યાગ કરે છે કે જમ્યા પછી જ પાણી પીવું તે પણ ક્યારે? બપોરે, અને 24 કલાક પછી જ પાછી પાણી પીવું એવો નિયમ લે છે। આમ ઓછામાં ઓછી જરૂરિયાત વડે એમણે સેવા આરંભી દીધી એટલે કે શું બને ત્યાં સુધી ઓછી વસ્તુમાં જ પોતાના જીવનનો ગુજારો કરવો અને સેવા આપી આવું એમણે એક લોક પ્રવૃત્તિનું કાર્ય આરંભ કર્યો હતો। એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાયા છે। મહારાજ તો પહોંચ્યા કણભા એટલે આપણ શું લોક પ્રવૃત્તિનો જ એક ભાગ આપણને જોવા મળે છે। એકવાર શું થાય છે કે કણભા ગામમાં વેપારીના ઘીના 2 ડબ્બા ચોરાઈ જતા જોવા મળે છે અને શું કે ઘીના ડબ્બા ચોરી જનાર માણસને એ મળ્યા
એને સમજાવવાનો પ્રયત્ન કરે છે, એટલે કે જેણે ચોરી કરી છે એ માણસની મુલાકાત કોણ લે છે? રવિશંકર મહારાજ લેતા જોવા મળે છે. એમણે એને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ પેલો માણસ માનેતો ને, એટલે શું, એમની વાતને સ્વીકાર કરતો નથી. મહારાજે ઉપવાસ આદર્યા, એટલે કે શું, ઉપવાસ કરે છે, ખાવા પીવાનું ન ખાય એવી પ્રતિજ્ઞા લે છે, પાણીનો પણ ત્યાગ કર્યો. પેલા માણસના મન પર ભારે અસર થઈ, કારણ કે રવિશંકર મહારાજે શું, ઉપવાસ કર્યા હતા, પાણી અને અન્નનો ત્યાગ કર્યો હતો, એટલા માટે એને પેલા ચોરી કરનાર માણસને મન ઉપર અસર થાય છે. બીજા દિવસે રાત્રે એ મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલ કરી લીધી કે હા, આ ઘીના ડબ્બા મેં ચોરી કર્યા હતા. પોતે ચોરેલા ઘીના બે ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની એણે પ્રતિજ્ઞા લીધી. એટલે શું કહે છે કે ઘીના ડબ્બા મેં ચોરી કર્યા હતા, એ ડબ્બા પણ પાછા આપી દે છે. કયા ગામમાં? કણભા ગામમાં. અને ચોરી પાછી ન કરવાની ટેક લે છે. પ્રતિજ્ઞા એટલે શું? ટેક લેવી કે હવે હું આવું ખરાબ કામ કરીશ નહીં, ચોરી કરવાનું કાર્ય કરીશ નહીં. આવો જ બીજો પ્રસંગ બંજેડા ગામમાં બન્યો હતો. એ ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા હતા. પહેલો કયો બનાવ બને છે? ઘીના ડબ્બા ચોરી કરવાનો પ્રસંગ બને છે. ત્યાર પછી બંજેડા ગામમાં શું, ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા. એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી હતી. એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ઉપવાસ તો ચાલ્યા, ચોર આવે નહીં. એટલે કેટલા દિવસ? ત્રણ દિવસ સુધી લોકોને ન્યાય અપાવવા માટે પોતે પાણી અને અન્નનો ત્યાગ કરતા જોવા મળે છે. ગામના લોકો અકળાતા હતા. મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા. મહારાજના ઉપવાસનો આઠમો દિવસ થયો, આખરે ચોરનું મન પીગળ્યું. એટલે શું, એને પણ દયા આવી જાય છે, એનું હૃદય પરિવર્તન થતું જોવા મળે છે. તેને પશ્ચાતાપ થયો, તેણે ચોરી કબૂલ કરી લીધી, મહારાજના ઉપવાસ છૂટ્યા. એટલે શું, મહારાજ આવી રીતે લોક પ્રવૃત્તિઓમાં જોડાય છે અને લોકોને ન્યાય અપાવવાનું કાર્ય કરે છે. પહેલા કયો બનાવ હતો? કે ઘીના ડબ્બા ચોરી ગયા હોય તેને પાછા આપી જાય છે એ બનાવ, અને ફરી ચોરી ન કરે એવી પ્રતિજ્ઞા લેવડાવે છે. ત્યારબાદ બીજો પ્રસંગ કયો બને છે? કે ચોરી કયાને આઠ દિવસ રવિશંકર મહારાજ પોતે અન્નનો ત્યાગ કરે છે અને ચોરનું મન પીગળે છે અને પોતાની ભૂલનો સ્વીકાર કરે છે. ત્યારબાદ જ મહારાજ ઉપવાસમાંથી છૂટા થતા જોવા મળે છે. તો અહીં આપણને લોક પ્રવૃત્તિઓના બે ત્રણ પ્રસંગો જોવા મળ્યા છે. આ તો વાત થઈ નાના ચોરોની, પણ મહારાજને તો માણસ પર એટલો બધો વિશ્વાસ કે બહાર વટિયાઓને સુધારવાનું પણ એ ચૂકે નહીં. એટલે કે શું, નાના ગામોની તો વાત કરે છે પણ જે બહારથી આવ્યા હોય એને પણ સુધારવાનું ચૂકે નહીં, એવું કામ કોણ કરે છે? રવિશંકર મહારાજ કરે છે. ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બહાર વટિયાઓનો ભેટો થઈ ગયો. છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરવણી ગામે પાછા ફરતા હતા. કયા ગામથી? છીપિયાલ ગામથી રાત્રે સરવણી ગામમાં પાછા ફરતા હતા. ત્યાં રસ્તામાં જ બહાર વટિયા ભેટી ગયા. કાચો પોચો માણસ હોત તો છાટીના પાટિયા બેસી જાય, પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ. એટલે શું કહે છે કે આ મહારાજ છે નિર્ભય, એને કોઈ પણ પ્રકારનો ભય નથી. એટલે કે મૂર્તિ સાથેની તુલના કરવામાં આવે છે. એમણે તો બહાર વટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીના લડતની વાત કરી, બહાર વટિયાઓને ગાંધીજીનું કામ ઉપાડી લઈ સાચું બહારવટું ખેડવા સમજાવ્યું. પછી તો મહારાજે કોતરોમાં ભમી અનેક બહાર વટિયાઓને સુધારવાની પ્રવૃત્તિ કરી. આથી જ તો ઝવેરચંદ મેઘાણીએ પણ એમને માણસાઈના દીવા કહ્યા છે. રવિશંકર મહારાજને બીજું કયું નવું નામ આપવામાં આવે છે? માણસાઈના દીવા તરીકે પણ નામ આપવામાં આવે છે. આપણે અત્યાર સુધીમાં જે પાઠ જોયો તેમાં આપણને દાદા પણ કહેવામાં આવે છે, મહારાજનું પણ બિરુદ આપવામાં આવે છે, અને ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા તરીકે પણ આપણને રવિશંકર મહારાજને બિરુદ આપ્યું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે જે પણ આપણે ભણ્યા છે એના તમારે જાતે જ પાઠમાંથી સવાલ જવાબ શોધીને બનાવવાના રહેશે. તો હું તમને સવાલ જવાબ કેવી રીતે બનાવાય તે માટે તમને હું એક બે સવાલ જવાબ સમજાવીશ. કે
રવિશંકર મહારાજના પાઠના લેખકનું નામ શું છે? તો આપણે શું લખી શકીએ? રવિશંકર મહારાજના પાઠના લેખકનું નામ ધીરુભાઈ પરીખ છે. બીજો સવાલ બનાવવો હોય તો આપણે શું બનાવી શકીએ? કે ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ કયા ગામમાં થયો હતો? વિરમ ગામમાં થયો હતો. તો આ જ પ્રમાણે આપણે જેટલો પણ પાઠ ચાલ્યો છે એના સવાલ જવાબ બનાવવાના રહેશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.